જય જય શ્રી રામ, માતાજી જય, જય શ્રી રામ, જય શ્રી રામ. સમગ્ર દેશમાં રામ ભક્તોને અયોધ્યા ખાતે રામજીના દર્શન કરાવવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વિવિધ જિલ્લામાંથી રામ ભક્તો દર્શન માટે અયોધ્યા રવાના થઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ લોકસભા વિસ્તારના 1474 રામ ભક્તો અયોધ્યા જનાર હોય, જેઓનો શુભેચ્છા વિદાય સમારોહ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે. 1400 જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે. આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલાં રામ જન્મભૂમિને આંદોલનો થયા, રામ જન્મભૂમિ આપણે પ્રાપ્ત થઈ, ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટેની અનેક આંદોલનોમાં તેઓ જોડાયા, અને સૌભાગ્યની વાત એ છે એવા મહાપુરુષોના હાથે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે સંપન્ન થયો. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌ કોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. તેવામાં શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા ખાતે જઈ શકે તે હેતુથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભરૂચના રામ ભક્તોના અયોધ્યા ગમનના પગલે ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જોકે 5 સેકન્ડની પ્રતીક્ષા બાદ આસ્થાના ભગવાન રામના બનેલ ભવ્ય રામ મંદિર માટે આભાર વ્યક્ત કરવા સાથે રામ ભક્તોને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી. આજ રોજ 27 ફેબ્રુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી જે 500 વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે ફૂટ નડતી હતી કે ચલો રામ મંદિર જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય અને એ મંદિર ના બનાવી શકતા હોય, ત્યારે આજના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યું છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો, જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે, એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો, ખાસ કરીને મારુતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું.